આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9ની બે નાનકડી એવી ટૂંકનો સમજીએ છીએ કે જે આપને પેપરમાં પૂછાઈ શકે તેવી આઈએમપી છે. કઈ કઈ છે જોઈએ. એ ટૂંકનો છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. તો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ શું કહેવા માગે છે, એની કામગીરી શું છે સમજીએ. તો કયા છે, એનએસડીએલના ટૂંકા નામથી ઓળખાતી આ એક કંપની કાયદા મુજબ સ્થપાયેલી જાહેર કંપની છે, જેની સ્થાપના 1996માં સેબીમાં થઈ હતી. મતલબ કે શેરબજારની કામગીરી માટેની જ એક સંસ્થા એટલે કે NSDL નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એક કંપની કાયદા મુજબ સ્થપાયેલી જાહેર કંપની સ્વરૂપની સંસ્થા છે અને જે 1996માં સેબીની અંદર જ સ્થપાયેલી હતી. તેની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહકારથી થઈ હતી અને તેનું સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સંચાલન કરવામાં આવે છે. મતલબ કે આનું સંચાલન એના નિમાયેલા સંચાલકો દ્વારા કરવામાં આવે છે. NSDL તેના કાર્યો તેણે નિમેલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કરે છે. જી હા, અહીં NSDLના જે કાર્યો છે, કાર્યો કોણ કરે, તો કે તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એના દ્વારા થતું હોય છે. આવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ફીની વસૂલાત કરવામાં આવે છે. આમ રોકાણકાર ગ્રાહકે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ રોકાણકાર કે ગ્રાહક પાસેથી ફી પેટે નાણાંની વસૂલાત કરે છે. મતલબ કે NSDLની કામગીરી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા થાય છે. એટલે શેરનું ખરીદ વેચાણ કરનારા કોઈ પણ વ્યક્તિઓ છે એણે જે છે ડાયરેક્ટ NSDL સાથે કોઈ વ્યવહાર કરવાનો થતો નથી, એણે વ્યવહાર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે થાય છે. તો કોઈ પણ પ્રકારના ખર્ચ ચૂકવવાના હોય તો એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને એટલે કે ફી ચૂકવવામાં આવતી હોય છે અને એ ફી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા NSDLને ચૂકવવામાં આવે છે. ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, બોનસ શેર, હકના શેર, જે ગ્રાહકના ખાતામાં જમા આપવાની તેમજ ગ્રાહકનું ખાતું બંધ કરવાની કે સ્થગિત કરવાની જે કાંઈ પણ ઓનલાઈન સેવાઓ જે છે એ બધી જ સેવાઓ કોણ પૂરી પાડે છે, NSDL પૂરી પાડે છે. એટલે કે ખાતું બંધ કરવું કે ખાતું સ્થગિત કરવું કે ઇલેક્ટ્રોનિક સોદાની પતાવટ કરી, હકના શેર, ડીમોટલાઇઝેશન કરવું, આ તમામ પ્રકારની કામગીરી કોણ કરી આપે છે, NSDL કરી આપે છે. તો ત્યારબાદ બીજી શોર્ટ નોટ આવે છે, એ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. જેમ આપણે NSDL જોયું એવી જ રીતે બીજું આવે છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. તો શું કહે છે સમજીએ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે CDSLના ટૂંકા નામથી ઓળખાતી સંસ્થા છે. હવે એ શું છે, તો કે તેની સ્થાપના મુંબઈ શેરબજાર અને કેટલીક બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી અને CDSLનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે રોકાણકારોને સલામતી રીતે સુવિધા પૂરી પાડવાનો છે. જી હા, એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ જે 1999માં સ્થપાયેલું છે એનો મૂળ ઉદ્દેશ શું છે, તો કે જેટલા રોકાણકારો તેની સાથે જોડાયેલા છે શેરબજારમાં એ બધાના હિતનું રક્ષણ કરવું, તેમની સલામતી જાળવવી. CDSL સમગ્ર ભારતમાં પોતાની ડિપોઝિટરી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે અને CDSL પોતાની સાથે નોંધાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત વેબસાઇટ ઉપર મૂકતી હોય છે. જી હા, એટલે કે CDSL દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની સેવાઓ પણ ઓનલાઈન આપવામાં આવે અને કેટલા કેટલી સંસ્થાઓ તેની સાથે જોડાયેલા છે, કેની કેની તે કામગીરી કરે છે એનું પણ સમયે સમયે તે ઓનલાઈન નોંધ કરે છે. CDSL તેમજ NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમજ તેમની સાથે સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા છે. પરિણામે ગ્રાહકો તેમજ રોકાણકારો ઘર આંગણે આ ડિપોઝિટરીની તમામ સગવડો પ્રાપ્ત કરે છે. એટલે કે આ CDSL સંસ્થા છે, NSDL સંસ્થા છે, એ શું કીધું, તો કે આખા ભારતમાં ઇલેક્ટ્રોનિકલી જોડાયેલું છે, તેથી દરેક ગ્રાહકો સરળતાથી તેની સેવા મેળવી શકે છે. આમ NSDL અને CDSL ની કેન્દ્રિત પ્રથા ગ્રાહકો તેમજ રોકાણકારોના દરેક વ્યવહારો પર નજર રાખે છે. જી હા, એટલે આખા દિવસમાં શેરબજારમાં જે કંઈ પણ ખરીદ વેચાણ થયેલું છે, જે ટ્રાન્ઝેક્શન થયેલા છે, એ NSDL અને CDSL દ્વારા તેની વ્યવસ્થિત નોંધ કરવામાં આવતી હોય છે.
રાઈટ ફ્રેન્ડ્સ, તો સાવ નાનકડી એવી ટૂંકનોંધ બી હતી કે NSDL એટલે શું, CDSL એટલે શું, એની આપણે આજે ચર્ચા કરી. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું એક નવા પ્રશ્ન સાથે આપણે મળીશું.